લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે યુવા મતદારોનો મિજાજ શું છે તે જાણવા વીટીવી ન્યૂઝે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે પહોંચી હતી, જ્યાં વિકાસ કામો અને ઉમેદવારો અંગે ફર્સ્ટ ટાઇમ વોટરના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો. યુવા મતદારોએ વિકાસ કામોને આવકારી કામ કરે તેવા ઉમેદવારની અપેક્ષા રાખી, શિક્ષણ ક્ષેત્રે સુધારા થયા હોવાનું અને રોજગારી વધી હોવાનો દાવો કરી તમામ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, દરેક પાર્ટી અને ઉમેદવાર જીતના દાવા કરી રહ્યા છે, ત્યારે મતદારોનો મિજાજ જાણવો જરૂરી છે. આખરે તેઓ શું ઈચ્છી રહ્યા છે અને તેમાં પણ ફર્સ્ટ ટાઈમ જે વોટર જે છે તે શું આશા અપેક્ષાઓ રાખી રહ્યું છે અને તેઓ જયારે ફર્સ્ટ ટાઈમ વોટિંગ કરી રહ્યા હોય ત્યારે શું વિચારીને વોટિંગ કરતા હશે તે પણ જાણીશું. આ વીટીવીના ચૂંટણી મિજાજમાં આવા જ ફર્સ્ટ ટાઈમ વોટર આપણી સાથે જોડાયા છે. શું કહેશો આ લોકસભા ચૂંટણી? ફર્સ્ટ ટાઈમ વોટ કરું છું અને એક્સાઇટેડ પણ બહુ છું. વોટિંગ ફર્સ્ટ ટાઈમ થાય છે સો, અને વોટિંગ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તમે કઈ સરકારને ચૂઝ કરો છો એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ એવું ડેવલપમેન્ટ થયું છે આપણા અમદાવાદની અંદર, સો હજી વધારે સારું એવું ડેવલપમેન્ટ થાય, આપણું અમદાવાદ બહુ સારું એવું બને એના માટે થઈને તમે જેને બી વોટ કરો વિચારીને સમજીને વોટ કરો. ફર્સ્ટ ટાઈમ વોટર એટલે મનમાં કઈક ચાલતું હોય કે શું અમે વોટ કરીએ, કોને વોટ કરીએ, તો આપની એક વિચારણા. એટલે જે પ્રમાણે અમે જેમ કે સ્ટુડન્ટ્સ છીએ તો સ્ટુડન્ટ્સ માટે શું કર્યું છે, અમે પબ્લિક ટ્રાન્સપોર્ટથી ટ્રાવેલ કરતા હોય તો એમાં શું ડેવલપમેન્ટ આવ્યા છે, એની શું પોલિસીસ છે એ બધું છે. પછી એન્વાયરમેન્ટના રિગાર્ડિંગ કે અત્યારે પોલ્યુશન વધારે થઈ રહ્યું છે તો એમાં શું પોલિસીસ આવી છે એ બધા રિગાર્ડિંગ અમે જોઈએ છીએ. અને પછી એમાંથી વોટ અમે કોઈ બી પાર્ટી હોય કોઈ બી હોય એ રીતે અમે વોટ કરીએ છીએ. બદલાવ આવ્યો છે ખરા, તમે જે કહી રહ્યા? હા આવ્યો છે, ઘણી બધી પોલિસીસ પાસ થઈ છે એન્વાયરમેન્ટ માટે, બહુ બધા શું કહેવાય સબસિડીઝ આપી છે એ પ્રમાણે એન્વાયરમેન્ટને બહુ જ ફાયદો. આપના મતે ફર્સ્ટ ટાઈમ આપ વોટ કરી રહ્યા છો તો ઉમેદવાર કેવો હોવો જોઈએ જે લોકોના કામ કરે, કે શું કેવો ઉમેદવાર આપી છે? હું એવું જ ઈચ્છું છું કે જે બી વોટ જે બી પાર્ટી જીતશે બસ બધાની ડિમાન્ડ જે હોય એ પૂરી કરે. જેમ કે અત્યારે ઇક્વાલિટી મળી રહી છે, પછી વુમન્સને બી બહુ બધા રાઇટ્સ મળી રહ્યા છે, તો એ બધું જ એક ઇન જનરલ બધું પૂરું થવું જોઈએ, બધાની ડિમાન્ડ બધું પૂરું થવું જોઈએ. અને જે ગવર્મેન્ટ હોય એ લોકોને સમજીને લોકોના તરીકેથી એવું બધું બનાવવું જોઈએ એમને. તો મારી આ વખતે લગભગ ફર્સ્ટ ટાઈમ વોટર 1 લાખ ઉપર છે, તો આ 1 લાખ ઉપર વોટ જે ફર્સ્ટ ટાઈમ વોટર જે છે એ શું વિચારે છે? મોસ્ટલી એવું વિચારતા હોય છે કે અમારે જે ડિમાન્ડ છે એ પૂરી થાય, લોકો જે વિચારી રહ્યા છે એમની ડિમાન્ડ પૂરી થાય, અને હ્યુમન્સ રાઇટ્સ, ઇક્વાલિટી મળે છે, એન્વાયરમેન્ટ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એજ્યુકેશન. કેમ કે આપણી એજ્યુકેશન પોલિસી હવે ધીરે ધીરે પ્રેક્ટિકલ થઈ રહી છે પહેલા કરતા, કેમ કે પહેલા ખાલી બુક્સ કિતાબી નોલેજ હતું, પણ હવે ધીરે ધીરે પ્રેક્ટિકલ થઈ રહ્યા છે, બહુ બધા કોર્સિસ આવી રહ્યા છે, તો એના લીધે સ્ટુડન્ટ્સ વધારે એમની સ્કિલ્સ પર કામ કરી શકે છે. અને સ્ટુડન્ટ કામ કરશે તો ઓબ્વિયસલી દેશ પણ આગળ જશે અને પૂરી દુનિયામાં આપણું ભારત આગળ આવી શકે. એવી બેન કહી રહ્યા છે એજ્યુકેશનમાં બદલાવ આવ્યો છે, આપ પણ જોતા? હા, એજ્યુકેશનમાં બદલાવ આવે છે એના જ કારણે આમ ધીમે ધીમે આપણું જેમ કે જોબ આગળ વધી રહી છે, અલગ અલગ વિભાગમાં બધું જ નવું પ્રેક્ટિકલ આવી રહ્યું છે, એના લીધે આપણો દેશ પણ આગળ વધી શકે છે. રોજગારી વધી છે એવું એમનું કેવું છે? હા, રોજગારી તો વધી છે. ઇલેક્શનને લઈને શું કહેશો, માહોલ કેવો છે? અત્યારે તો હું બહુ એક્સાઇટેડ છું કે હું ફર્સ્ટ ટાઈમ વોટ કરી રહી છું એટલે, અને હું એવું જ ઈચ્છીશ કે એવી સરકાર આવે કે જે વુમન સેફટી અને એ બધાને સપોર્ટ કરે, એની માટે પ્લાન્સ. 5 વર્ષ લોકસભા ચૂંટણી 5 વર્ષે આવે, આ 5 વર્ષ આપે પણ જોયા હશે, શું બદલાવ આવ્યા છે, કેવા પરિવર્તનો આવ્યા છે, હજુ શું લોકો માટે જરૂરી છે કે આપ ઈચ્છી રહ્યા છો? જે પાછળના જે 5 વર્ષ અત્યાર સુધીના ગયા છે, હવે 5 વર્ષમાં આપણે જોઈએ તો ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. એક ભલે કોઈ બી ફિલ્ડ હોય કે ભાઈ આપણું અમદાવાદનું ડેવલપમેન્ટ છે કે સ્ટુડન્ટ્સ માટેનું છે કે અનએમ્પ્લોયમેન્ટ છે, જે બી બધાએ આગળ જેટલી બી વાત કરી, આપણે આખું એનું ઓવરઓલ જોઈએ તો બધામાં ચેન્જીસ તો બધી જ રીતે આવ્યા છે. અને મેઇન સ્ટુડન્ટ્સ માટે જે તમે એમને પૂછ્યું કે માહોલ શું છે, તો માહોલમાં અત્યારે એક એવી વસ્તુ છે જે જોવાઈ રહી છે કે અત્યારે એન્ડસેમ એક્ઝામ્સ બધાની આવી રહી છે, પણ ઇલેક્શનના લીધે એની તારીખોમાં ઘણા ફેરફાર ને ઘણો બધો માહોલ એવો આવી રહ્યો છે કે લોકોને એટલું બધું પ્રોત્સાહિત કરી રહ્યા છે કે ઇલેક્શન છે કે એવો માહોલ આખો એવો બનાવી દીધો છે કે જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ અમારા જેવા જે નવા હોય નવા નિશાળિયા